नमस्कार विद्यार्थी मित्रों, श्री दधीसी शैक्षणिक संकुल गड़ू शेरबाग वती हूँ आप सर्व ने अमरी यूट्यूब चैनल में हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आप आना पहलाना लेक्चर नी अंदर भारत नो वारसो पार्ट नंबर एक जे परीक्षा में त्रण गुण पूछाई से एनी अंदर भारतना वारसा में आपणे काले संस्कृति नी व्याख्याओ समझी, वारसो एटले शू एनी व्याख्याओ पण समझेली। वारसो कोने कहेवाय, संस्कृति कोने कहेवाय, मानव मन ज्यारे खेडाण थाय त्यारे संस्कृति एनी व्याख्याओ, वारसो पेढ़ी दर पेढ़ी आपणने जे मळे छे ए वारसाने व्याख्या पण आपणे समझी। आजे मित्रों आपणे वात करवानी छे कि भारतनो वारसो छे ए बे भागोमां वहेंचवामां आवेलो छे। जी हाँ विद्यार्थी मित्रों, भारतना वारसाने बे भागों में वहेंचवामां आवेलो छे। एक वारसो से प्राकृतिक अने बीजो वारसो से सांस्कृतिक। प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसो। विद्यार्थी मित्रों, जीपीएससी होय, एस्टार्ट के टाट जेवी परीक्षाओ होय, सचिवालयनी तैयारी करता विद्यार्थी मात्र आ वीडियो खूब ज अगत्यनो छे, जेमां प्राकृतिक अने सांस्कृतिक वारसा विशे संपूर्ण समझ तमने आपवामां आवशे। बीजा जे धोरण 10ना विद्यार्थीओ छे, जे बोर्डनी अंदर आवता वखते परीक्षा आपवाना छे, एना माटे पण आ वीडियो खूब ज सुंदर छे, तो अंत सुधी निहाळवा विनंती। विद्यार्थी मित्रों, भारतना प्राकृतिक वारसानी जो वात करीए तो प्रकृति, पर्यावरण अने मानव जीवननी वच्चेना जे संबंधो छे, प्रकृति, पर्यावरण अने मानव जीवन वच्चेना जे संबंधो छे, आ संबंधोनुं परिणाम एटले प्रकृति, अथवा तो तमे एने प्राकृतिक वारसो कही शको। विद्यार्थी मित्रों, आपणी आसपास जे कंई पण कुदरती अने कुदरते आपणने भेट स्वरूपे आपेलुं छे एवा प्राकृतिक वारसानी आपणे चर्चा करीए तो प्राकृतिक वारसो ए कुदरतनी भेट छे, એ આપણને અમૂલ્ય ભેટ તરીકે કુદરતે આપણને આપેલું છે। ભારતનો પ્રાકૃતિક વારસો વૈવિધ્યસભર અને વિશિષ્ટ છે, જેમાં તમે જોઈ શકો કે ભારતના પ્રાકૃતિક વારસાની જો આપણે વાત કરવી હોય તો એમાં ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા લાંબા દરિયા કિનારાઓ અને વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ દરેક વસ્તુ છે એ કુદરતની ભેટ છે। ઊંચા ઊંચા પર્વતો, સાગરો હોય, ઝરણાઓ હોય, નદીઓ હોય કે પછી રણ પ્રદેશો હોય કે વિશાળ દરિયા કિનારો હોય, આ દરેક વસ્તુ આપણને કુદરત તરફથી મળેલ એક અમૂલ્ય ભેટ છે। એના પછી જો આપણે કેવું હોય તો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ અને પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ આપણે કરી શકીએ। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જો પ્રાકૃતિક વારસાની અંદર વાત કરીએ તો એમાં કોનો કોનો સમાવેશ થાય એવો પ્રશ્ન તમને પૂછી શકે કે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થતી બાબતોની ચર્ચા કરો, ત્યારે તમે એની અંદર આ જવાબને તમે લખી શકો કે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર કોનો કોનો સમાવેશ થાય। તો એમાં સર્વપ્રથમ તમે ઊંચા ઊંચા પર્વતો હોય, નદીઓ હો, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો, રણ વગેરે, ત્યારબાદ તો વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી અને પ્રાણીઓ, આ દરેક વસ્તુનો અને ભૂમિ દ્રશ્યો જે આપણી આસપાસ જોવા મળે, આ દરેકનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે। કારણ શું વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, હું અને તમે બધા પ્રકૃતિના સંતાન છીએ। પ્રકૃતિએ આપણા માટે શું કર્યું?
શા માટે આપણે પ્રકૃતિના સંતાન છીએ? કારણ કે આપણા લાલન અને પાલનની જવાબદારી કોને ઉપાડી છે? પ્રકૃતિ. એમાં આપણે પ્રકૃતિ તરફથી શું મળ્યું? તો કે આહાર, પાણી, શુદ્ધ હવા, તેમજ તો કે નિવાસ માટેની ઉત્તમ વ્યવસ્થા જો કોઈએ કરી હોય ને તો એ પ્રકૃતિએ કરેલી છે. એટલે આહાર, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસ માટેની યોગ્ય વ્યવસ્થા આપણા માટે કોઈએ કરી હોય ને તો પ્રકૃતિએ કરેલી છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ કે આપણો વ્યવહાર છે પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. આના ઉદાહરણો તમે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે આની અંદર પણ આપણે જોઈ શકીએ. આપણા લોકસંગીતમાં પણ પ્રકૃતિનો ઉલ્લેખ થયેલો છે, એ પછી કાવ્ય સ્વરૂપે હોય, શાસ્ત્રીય સંગીત તરીકે હોય, કોઈ ઋતુઓ તરીકે હોય, પ્રકૃતિ સાથેનો સંબંધ એમાં જોવા મળે છે. આપણા ગીત હોય, આપણા તહેવારો હોય, આપણી કવિતાઓ હોય, આપણા ચિત્રો હોય, એમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ આપણને જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. જ્યારે મેડિકલ સાયન્સ ખૂબ આગળ નહોતું વધેલું ત્યારે હોમિયોપેથી અને આયુર્વેદિક દ્વારા ઘણા મોટા ઈલાજો છે, ઘણા મોટા રોગોના ઈલાજો છે એ પ્રકૃતિના આધારે થઈ શકતા. અહીંયા વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે પ્રકૃતિ અને માણસનો સાથેનો જે વ્યવહાર છે ને એ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. આપણે બધાને ખબર છે કે તુલસી, વડલો, પીપળો આ બધાને આપણે એક આદર્શ ગણી અને એની પૂજા અર્ચના કરીએ છીએ. આપણા લોકસંગીતની અંદર પણ પ્રકૃતિનો ખૂબ જ સુંદર મહિમા છે એ વર્ણવેલો છે. તમે પેલું ગીત તો સાંભળેલું જ હશે કે સાહેબો રે ગોવાળી અમારો, એની અંદર પણ પ્રકૃતિ સાથેનો ઉલ્લેખ છે એ જોવા મળે છે. એટલે ગીતોની અંદર લોકગીત હોય કે શાસ્ત્રીય સંગીત હોય, કવિતાઓ હોય કે કોઈ ચિત્રો હોય, દરેકની અંદર પ્રકૃતિ સમાયેલી છે. અને બીજી આગળ આપણે વાત કરીએ તો નિસર્ગોપચાર દ્વારા ઘણા બધા રોગીઓ છે. આપણે વાત કરીએ એમ કે મેડિકલ સાયન્સ જ્યારે નહોતું ત્યારે પ્રકૃતિની અંદરથી ઘણા બધા ઈલાજોનો, ઘણા બધા રોગોનો ઈલાજ એમાંથી કરવામાં આવતો. મને એક કિસ્સો યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો કે રામાયણની અંદર જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણને એક બાણ ચલાવવામાં આવે, જે શક્તિ બાણ લક્ષ્મણને લાગે અને એ બાણ લાગવાથી જો સૂર્યદેવ ઉગે એ પહેલાં એને જડીબુટ્ટી ન મળે સંજીવની નામની, તો એ મૃત્યુ પામી શકે એમ હતો. એવા સમયે બજરંગ બલીએ આખે આખા હિમાલયમાંથી એ જડીબુટ્ટી લઈ આવ્યા અને સંજીવની નામની જડીબુટ્ટી દ્વારા એને ફરીથી સજીવન કરવામાં આવ્યા. તો આ એક પ્રકૃતિનો ભાગ છે. ઘણી બધી એવી જડીબુટ્ટીઓ છે, ઘણા બધા એવા રોગોનો ઈલાજ પણ છે. ચરક સંહિતા નામનું પુસ્તક મહર્ષિ ચરકે લખેલું, એમાં 2000 કે 2200 જેટલી વનસ્પતિઓ એવી છે અને એની સામે એટલા રોગો છે કે એનો ઈલાજ તમે વનસ્પતિ દ્વારા કરી શકો, પ્રકૃતિ દ્વારા કરી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રાકૃતિક વારસાની અંદર સૌ પ્રથમ જો આપણે કોઈ વાત કરવી હોય તો એ છે ભૂમિ દ્રશ્યો, જેને લેન્ડસ્કેપ કહેવાય. ભૂમિ દ્રશ્યો, ભૂમિ આકાર દ્વારા અને ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે વાત કરવી તો હિમાલય પર્વત છે એ ભૂમિ આકારનો છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછાય, હિમાલય પર્વત કેવા આકારનો છે? તો એ ભૂમિ આકારનો જોવા મળે છે. હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ, ખનીજો, અવનવા પશુ અને પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેમાંથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમુદ્રમાં વહે છે. તરાઈના જંગલો પણ ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? હિમાલયની અંદર. આ પણ પ્રશ્ન પૂછી શકે,
तराईना जंगलों, हिमालयनी अंदर बीजू शू शू आवेलू छे, आपन परीक्षा माटे खूब ज उपयोगी छे। हिमालयनी अंदर अमरनाथ, बद्रीनाथ, केदारनाथ जेवा यात्राना स्थळो अने नंदा देवी जेवा शिखरो पण आवेला छे। खास परीक्षा माटे उपयोगी विद्यार्थी मित्रों, अमरनाथ, केदारनाथ अने बद्रीनाथ, त्यार पछी नंदा देवी शिखर, आ दरेक वस्तु तमने क्यां जोवा मळशे विद्यार्थी मित्रों? हिमालयनी अंदर। जो परीक्षानी अंदर प्रश्न पूछाय तो दरेक वस्तु हिमालयनी अंदर आवेलू छे, माटे ज हिमालयनुं महत्व भारत माटे घणुं बधुं छे। भूमि दृश्यो बाद विद्यार्थी मित्रों आपणे वात करीए नदीओ, जेने हुं तमे लोकमाता तरीके ओळखे छे। प्राचीन काळथी नदीओ प्राकृतिक मार्ग पूरो पाड़ती रही छे। प्राचीन काळथी खूब ज जूना समयथी नदीओ छे ए प्राकृतिक मार्ग आपणने पूरो पाड़ती रही छे। भारतीय संस्कृति आनी पहेलाना विडियोमां मैं चर्चा करेली कि भारतीय संस्कृति सिंधु अने रावी नदीना किनारे पालन अने पोषण पामी छे। क्या भारतीय संस्कृति सिंधु अने रावी नदी, भारतीय संस्कृति क्या पालन अने पोषण पामी छे? तो कि सिंधु अने रावी नदीना किनारे पालन अने पोषण पामी छे। सिंधु, गंगा, यमुना, सरस्वती, नर्मदा, गोदावरा, कृष्णा, कावेरी जेवी लगभग बधी नदीओने भारतना लोकजीवन पर खूब ज असर पाड़ेली छे। पीवानुं पाणी होय, वपराशनुं पाणी होय के पछी सिंचाई माटेनुं पाणी होय, वीजळी अथवा खेती माटेनुं पाणी होय अथवा जलमार्ग होय, जेवी विविध जरूरियातो छे ए संतोषवामां नदीओ आपणने खूब ज मददरूप थाय छे। તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો માટીના વાસણો, મકાનો, લીપણ ખૂબ જ જૂનો શબ્દ છે। લીપણ જે ગામડાની અંદર કાચા મકાનો હતા એની અંદર ધૂળ અને છાણ દ્વારા જે લીપણ કરવામાં આવતું, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે। આમ નદીઓએ ભારતીય પ્રજાને જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના, ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે રાત્રિ, ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી આપણને મળ્યો છે। તેથી તો આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે। કેનું બિરુદ આપેલું છે? લોકમાતાનું। અહીંયા ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો જે ઉષા અને સંધ્યા સમયના જે ભૂમિ દ્રશ્યો છે, જે સનલાઇટ કેપ છે, વિવિધ પ્રકારના ભૂમિ દ્રશ્યો, અહીં આપણે આથમતા સૂર્યને જોવા માટે જઈએ છે, એવા કેટલાક પોઈન્ટો પણ આવેલા છે, સનસેટ પોઈન્ટ જેને કહીએ, તો નદીઓને આપણે લોકમાતા તરીકેનું બિરુદ આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તે પ્રાકૃતિક વારસાની અંદર જે કંઈ પણ માહિતી આપી એ ખૂબ જ ઉપયોગી માહિતી છે ધોરણ 10ના વિદ્યાર્થી માટે, અને જે મેં વાત કરી એમ કે જાહેર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે પણ। જો આ વિડીયો તમને પસંદ આવે તો બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડો, એમને પણ આનો લાભ મળે, અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। જય હિન્દ, જય ભારત।